नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 8 गणित विषयमां एक चल सुरेख समीकरण विषय अभ्यास मेळवीशुं, जेमां छे स्वाध्याय 2.5 दाखला नंबर 7। तो जो जे 7मां दाखलानी रकम आपणे આગળના વિડિયોમાં 6 દાખલા સુધી જોઈ ગયા હતા। હવે તમને એમ કીધું છે 7મા દાખલા ઉપર પાઠ્યપુસ્તકમાં જો તો કે સાદરૂપ આપી પછી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો। તમને શું કીધું છે? સાદરૂપ આપી પછી સમીકરણનો ઉકેલ મેળવો। તો સાદરૂપ આપી મતલબ તો કે આલી બાજુ શું કરવાનું છે? 3 ને કૌંસ વડે ગુણવાના છે, એનું સાદરૂપ આપવાનું છે। આલી બાજુ 5 ને કૌંસમાં ગુણવાના છે, એનું સાદરૂપ આપવાનું। પછી ઉકેલ કરવાનો, મતલબ આમાં ચલ શું છે? t। તો t વાળા એક બાજુ ભેગા કરશી, અચળ પર બીજી બાજુ ભેગા કરશી। આ બીજા દાખલામાં પણ એવી જ રીતે છે। તો જોઈએ 7મો દાખલો। તો શું કરવાનું છે? આનો કૌંસની અંદર જવા દેવાનું છે 3 ને, મતલબ ગુણાકાર કરવાનો છે। તો ગુણાકાર 3 ગુણ્યા t, તો 3t થાય। માઈનસ 3 ગુણ્યા 3 શું થાય? 9 બરાબર ના બરાબર 5 ગુણ્યા 2t એટલે 5 2 10 10t પ્લસ 5 ગુણ્યા 1 5 થઈ ગયો ગુણાકાર। હવે શું કરવાનું? તો કે t વાળા એક બાજુ લઈ લેવાનું, અચળ પર બીજી બાજુ લઈ લેવાનું। તો t વાળા એક બાજુ લઈ જશો તો શું થશે? 10t ઓલી બાજુ જશે, 3t એમ 10t કેવા છે? પ્લસ, ઓલી બાજુ જાય તો માઈનસ, બરાબર 5 એમ માઇનસ 9, આલી બાજુ આવે તો પ્લસ થઈ ગયું। 3t માંથી 10t કાઢો, નો જાય, શું નિયમ? પ્લસ માઇનસ માઇનસ, 10 માંથી 3 કાઢો 7, t મોટું કોણ છે? માઇનસ 10, તો માઇનસ ની નિશાની। 5 પ્લસ 9 કેટલા થાય? 14। 7 ને આલી બાજુ નીચે જવા દે તો માઇનસ t રહેશે, 14 ભાગ્યા 7, છેદ ઉડાડો તો શું થશે? 7 ગુણ્ય 14, 7 2 14, તો છેદ ઉડાડો। પણ અહીંયા શું છે? માઇનસ t છે, આપણે માઇનસ t ની કિંમત નથી જોતી, શેની જોઈ છે? t ની। તો માઇનસ નિશાની આવી બાજુ લઈ આવો તો t ની માઇનસ નિશાની આને આપી દે 2 ને, તો માઇનસ 2। આ માઇનસ નિશાની આની બાજુ હોય તો પ્લસ નો થાય, માઇનસ નિશાની આને છે તો આને આપી દે, તો અથવા તો બંને માઇનસ આપી, બંને બાજુ માઇનસ આપી તો માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ, એટલે ટૂંકમાં એમ કહે નહીં, અહીંયા માઇનસ હોય તો આલી બાજુ મૂકી આલી બાજુ કાઢી દે, આ આપણો જવાબ। તો t બરાબર શું જવાબ આવ્યો? માઇનસ 2, સમજાઈ ગયો? ત્યાર પછી આ પણ એના જેવો છે, પહેલા શું કરવાનું? ગુણાકાર, જોજો હવે ગુણાકાર કરવામાં છે ને એક વસ્તુ ધ્યાન રાખવાની, નિશાની, નિશાનીની ખ્યાલ રાખવાનો છે। જો આનો ઉપયોગ થશે નિશાની, 15 ગુણ્યા y, 15 y અહીંયા માઇનસ 15 ગુણ્યા 4 કેટલા થાય? 15 6 60। હવે આપણે આમાં તમે કહેશો કે નિશાની તો જોઈ નહીં, પણ કેમ ન જોઈ? તો કે 15 ની નિશાની કેવી છે? પ્લસ, પ્લસ હોય તો આપણે કઈ જોવાની જરૂર નથી। હવે જો અહીંયા શું આવી? માઇનસ નિશાની આવી, તો આપણે આગળના વિડીયોમાં જોયું તો માઇનસ નિશાની શું કરતી હતી? કૌંસ ની અંદર બેની નિશાની ફેરવી નાખે। તો માઇનસ 2 y કેવા છે? પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ એનો ગુણાકાર શું થશે? 2y। માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 9 કેટલા થાય? 18। માઇનસ નિશાની હતી એટલે આપણે ધ્યાન રાખી, હવે અહીંયા પ્લસ છે તો પ્લસ છે તો ધ્યાન રાખવાની જરૂર નથી, તો આપણને ખબર છે કે 5 ગુણ્યા y 5, અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકી દો, 5 6 30 બરાબર 0, અહીંયા બરાબર 0। હવે y દ્વારા ભેગા કરી અચળ પદ ઓલી બાજુ લઈએ, પણ પછી ભેગા કરી તો પહેલા તો આ 15y 2y 5y 3y વાળા છે, 3 અચળ પદ, તો 15y માઇનસ 2y કેટલા વધે? 13y, 13y પ્લસ 5y, તો 13 ને 5 18y। માઇનસ 60 પ્લસ 18, પણ એક કામ કરી, પહેલા આપણે આ બેનો કરી નાખી, 30 પ્લસ 18 કેટલા થયા? 48। માઇનસ 60 પ્લસ 48 તો લખી નાખી, માઇનસ 60 એમ નામ રાખો, 30 અને 18 ને 48 કરી એક સ્ટેપ વધારી, આપણને મજા આવશે। હવે શું થશે? 18y એમ નામ માઇનસ પ્લસ માઇનસ, 60 માંથી 48 જાય તો 12, મોટાની નિશાની માઇનસ 12 બરાબર 0,
18y बराबर माइनस 12 ओली बाजू जाए तो प्लस 12 એટલે કે 0 प्लस 12 જે આવતા માઇનસ 12 આલી બાજુ આવે તો પ્લસ 12 0 प्लस 12 પણ આપણે ડાયરેક્ટ 12 લખી નાખો તો પણ ચાલે 0 અને 12 નો સરવાળો કરો 12 y બરાબર 12 ના છેદ માં 18 18 ત્યાં લઈને જવા દીધા નીચે 18 નીચે જવા દીધા હવે છેદ ઉડાડો શું છેદ ઉડશે 6 2 12 6 3 18 છેદ ઉડે ને 6 2 12 6 3 18 તો 6 6 ઉડી ગયા તો હવે જોશું y બરાબર 2 ના છેદ માં 3 આ આપણો જવાબ સમજાણું 0 પ્લસ 12 તો 12 થઈ ગયા 12 પછી 18 નીચે જ આવ્યું છે છેદ ઉડે છે જવાબ શું આવ્યો y બરાબર 2 ના છેદ માં 3 ચાલો લખી લઈએ ત્યાર પછી હવે નવમો દાખલો માઇનસ 35 ક્યાં દેવા નીચે તો માઇનસ માઇનસ ઉડી ગયા
पांत्री दो सिंथेट जेट बराबर सो आउसे बे पांत्री दो सिंथेट फाइव कितना फाइव पांत्री दो सिंथेट तो माइनस माइनस प्लस बे बे पांत्री दो सिंथेट अपने जवाब सो आए वो बे तो अलग समझे क्यों त्यार बच्चे छलो दाखलो आम आपने वो छलो बन के 0.25 काउंस में 4 माइनस 3 0.05 काउंस में 10 माइनस 9 तो पॉइंट वाला है तो भले हो आपने पॉइंट वाला गुणाकार आवे छे आमा x के बता रहे करी जे आमा घटता नहीं आमा डायरेक्ट करता का 3 5 15 आमा आपने गुणा कर के 0.25 गुणिया 4 माइनस 0.25 गुणिया 3 आ आपने आमा घटता नहीं केम पॉइंट वगर ना तो आपने डायरेक्ट गुणाकार आवड़ी जाए आमा आपने पॉइंट वालो छे એટલે મજા આવે એટલે ગુણાકાર લખી તો 0.05 गुनिया 10f माइनस 0.05 गुनिया 9 चलो ठीक है हवे तो पॉइंट वाला गुणाकार तुमने आवडवा जो सॉरी आ 4f छे तो 4f माइनस 0.25 गुनिया 9 तो हवे 0.25 गुनिया 4 तो तुम्हें जो पॉइंट भूली जाओ तो 25 तो कितना जाए 100 तुम्हें पॉइंट भूली जाओ पॉइंट पछी आपने उमेरी दे तो 25 चौक कितना था 100 पॉइंट कितना आंकड़ा बचे तो 2 तो 100 में 2 आंकड़ा बचे पॉइंट मुक्की दियो थई गयो पॉइंट वाला गुणाकार आवी जाए फरी थी 0.25 * 4 હતા તો પોઈન્ટ આપણે કાઢી નાખી તો વધે કેટલા 25 તો 25 ચોક કેટલા થાય 100 100 એટલે 100 લખી નાખ્યા પછી 2 આંકડા પછી પોઈન્ટ તો આપણે અહીંયા શું કર્યું 2 આંકડા પછી પોઈન્ટ એટલે 1.0 એનો મતલબ શું થાય एक एफ फाइव तो एफ एफ माइनस पॉइंट 25 गुणिया 3 तो पॉइंट भूली जाओ 25 तरी 75 तो 75 છે તો બે આંકડા પહેલા પોઈન્ટ મૂકો તો 0.75 આવી જાય નાનો ડાયરો ગુણાકાર આવી રીતે પણ થાય તો એ આવી જાય પછી આ 5 છે 5 ગુણ્યા 10 કેટલા થાય 50 પણ 50 છે તો 50 લખી નાખો બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનો તો 1 અને 2 તો 0.5 અથવા તો 0.50 આનો ગુણાકાર શું આવે 0.5f આવે માઈનસ 0.05 * 9 તો 5 નવા 45 પછી 45 આવ્યા બે આંકડા પછી પોઈન્ટ મૂકો તો 1 અહીંયા પોઈન્ટ હોય તો 1 અને 2 તો અહીંયા પોઈન્ટ મૂકી તો આગળ શું લખવું પડે 0 હવે ફરીથી ગુણાકાર સમજાવી દઉં પોઈન્ટ ભૂલી જાવ અહીંયા પોઈન્ટ છે ભૂલી જાવ શું આવ્યો 25 * 4 કેટલો આવે 100 100 યાદ રાખો ને બે આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે કે 1.0 આવે ને 1.0 એટલે આપણે એને 1 કહીશું અહીંયા પોઈન્ટ ભૂલી જાવ 25 * 3 25 તરી 75 તો પહેલા 75 લખી નાખો લખી નાખ્યા હવે જુઓ કે કા આંકડા પછી પોઈન્ટ છે 2 તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દીધો આમાં પણ એવી રીતે અને આમાં પણ એવી રીતે ચાલો बराबर नो आवे तेथी तेथी હવે શું કરવાનું f વાર આલી બાજુ લેવા પોઈન્ટ વાર ઓલી બાજુ તો f f છે -0.5f f f છે -0.5 બરાબર -0.45 છે -0.75 અહીંયા આવી જાય તો કેવા થઈ જાય +0.75 થઈ ગયું હવે f માંથી 0.5 બાદ કરવા તો તમને બાદ બાકી આવે છે કે f -0.5 તો તમને ખબર છે આપણે અહીંયા શું આવ્યું હતું 1.0 થઈ ગયું ને ગુણાકાર શું આવ્યો તો 1.0 અથવા તો રાખો ચાલો 1.0 f તો અહીંયા પણ શું થાય 1.0 f 1.0 f માંથી 0.5 બાદ કરવા છે તો કરે 0 માંથી 5 કો જાય બાજુમાંથી 10 કો લઈ જાય 10 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ ના પોઈન્ટ 0.00 તો શું આવ્યું 0.5f બરાબર સમજાણી આ વાત બાકી 1 માંથી 0.5 અથવા તો 0.5 એટલે કેટલા થાય અડધા તો અડધા એટલે 1 માંથી અડધા બાદ કરો તો અડધા વધે તો 1 માંથી 0.5 બાદ કર્યો તો શું મળ્યું 0.5 માઈનસ પ્લસ માઈનસ 75 માંથી 45 કાઢો 0.75 -0.45 તો 5 માંથી 5 જાય તો 0 7 માંથી 4 જાય તો 9 0.0 હવે તો શું 0.30
નિશાની મોટાની પ્લસ ચાલો થઈ ગયું હવે શું કરશી f શોધવો તો પહેલા આપણે છે ને પોઈન્ટ કાઢી લે કેવી રીતે તો પોઈન્ટ કાઢો એટલે તમને ખબર છે 5 ના છેદમાં 10 કરો કેમ તો કે પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે એક અંક તો એક અંક હોય તો નીચે એક 0 એટલે કે 10 મૂકવા તો પોઈન્ટ પછી બે અંક હોય તો નીચે કેટલા મૂકે 100 પોઈન્ટ પછી ત્રણ અંક હોય તો નીચે કેટલા મૂકે 1000 જે આપણે આગળના દોરમાં ભણી ગયા તો 0.5 એટલે પોઈન્ટ કાઢો તો 5 ના છેદમાં 10 આવ્યું f ના f બરાબર અહીંયા પોઈન્ટ કાઢો છો તો શું આવશે 30 ના છેદમાં 100 કેમ તો કે પોઈન્ટ પછી કેટલા અંક છે 2 તો 2 અંક છે તો 100 0 0 ઉડી હવે શું કરવાનું f જોઈએ છે તો 10 ક્યાં આવી જશે ઉપર 5 ક્યાં આવી જશે નીચે તો 3 ગુણ્યા 10 છેદમાં આ 5 ઉપર આવી ગયો 5 નીચે આ 10 છે 10 ગુણ્યા 5 ફરીથી 10 ઉપર જવું આ 3 ના છેદમાં 10 તો છે 10 ઉપર 5 નીચે હવે 10 10 ઉડી ગયા તો અહીં શું f બરાબર 3 ના છેદમાં 5 ચાલો ફરીથી જોઈ રહ્યા હતા આપણો પોઈન્ટ વાળો છે તો પહેલા આપણે શું કર્યું ગુણાકાર કર્યો એટલે કે ગુણાકાર સ્વરૂપે લખ્યો પછી મેં તમને કીધું ગુણાકાર કઈ રીતે કરવાનું કે પોઈન્ટ ભૂલી જાવ પોઈન્ટ ભૂલી જાવ તો 25 ચોકા 100 થાય તો 100 એટલે 100 લખ્યા પછી બે અંક પછી પોઈન્ટ મૂકી દીધો એટલે કે 1.0 આમાં પણ એવી રીતે પછી એક વાળા એક બાજુ કર્યા અચળ પદ એક બાજુ કર્યા સરવાળો બાદ બાકી કર્યા પછી પોઈન્ટ કાઢતા તમને આવડે છે કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા છેદમાં શૂન્ય મૂકવાના આગળ એક લખાય એક અંક હોય તો 10 બે અંક હોય તો 100 ત્રણ અંક હોય તો 1000 એવી રીતે પછી 10 ઉપર લઈ ગયા 5 નીચે તો જવાબ શું આવ્યો 3 ના છેદમાં 5 તો ચાલો લખી નાખો તો આજે આપણે આટલું રાખીએ એટલે કે અહીંયા સ્વાધ્યાય 2.5 પૂર્ણ કરીશું હવે પછીના વિડિયોમાં આપણે આગળના બીજા સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું